કોરોના વાયરસનો કહેર દેશમાં દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લા માટે રાહતના સમાચાર છે કે જિલ્લાના પાલનપુર અને ડીસામાં બનાવેલ આઇસોલેશન વોર્ડમાં હાલ એક પણ શંકાસ્પદ કોરોનાના દર્દી દાખલ નથી. જે 19 લોકો શંકાસ્પદ હતા તે તમામના રિપોર્ટ નેગેટિવ આવતા તમામને પોતાના ઘરે મોકલી દેવાયા છે. જોકે કોરોના વાયરસને લઈને જિલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ છે અને 3000 જેટલા આરોગ્યના કર્મીઓ ગામડે ગામડે ફરી સર્વે કરી રહ્યા છે. જોકે જિલ્લામાં વિદેશથી આવેલા 126 લોકોને તેમજ રાજ્ય બહારથી આવેલા 30000 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ગામડાઓમાં સરપંચ અને તલાટીઓને સાથે રાખી ઓપીડી શરૂ કરાઈ છે અને રવિવારે પણ સીએચસી અને પીએચસી ચાલુ રાખી લોકોને તપાસવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસને લઈને બનાસકાંઠાનું તંત્ર અને આરોગ્ય વિભાગ કોઈ જ કચાશ રાખવા માંગતું નથી. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં સિવિલ આઇસોલેશન વોર્ડની અંદર અત્યારે હાલ પણ એક પણ દર્દી કોરોના શંકાસ્પદ તરીકે દાખલ નથી. ટોટલ 19 કેસ દાખલ થયા હતા, 19 કેસના સેમ્પલ લેવાયા હતા, તમામ નેગેટિવ જાહેર થયા છે. વધુમાં આરોગ્યની ટીમ 3000ની ટીમ હાલમાં ફિલ્ડમાં કામ કરી રહી છે, સર્વે કરી રહી છે અને ગઈકાલથી પરમ દિવસથી બીજી વારનો પણ હાઉસ ટુ હાઉસ સર્વે ચાલુ કરવામાં આવેલો છે, જેમાં પણ શંકાસ્પદ જે પણ શરદી ખાંસી તે મળી આવે છે તેમને ઘરે જ રહેવાની સલાહ આપીએ છીએ. વધુમાં આરોગ્ય ટીમ દ્વારા હાલમાં પીએચસી ખાતે અને ગામડામાં પણ ઓપીડી શરૂ કરવામાં આવી છે, જેમાં સરપંચશ્રી અને તલાટીશ્રીને વિશ્વાસ મળીને અથવા લોકલ લેવલના જિલ્લા સદસ્યશ્રીઓ અથવા તાલુકા સદસ્યશ્રીઓને પણ વિશ્વાસમાં લઈને ત્યાં ઓપીડી ચાલુ કરવાનું, લોકોને મહત્તમ એનો લાભ લેવા વિનંતી છે. આવતીકાલ રવિવારના દિવસે અડધા દિવસ માટે પણ માન્ય કલેક્ટર સાહેબશ્રી અને જિલ્લા કક્ષાની સૂચના અનુસાર કાલ પીએસસી અને સીએસસી ચાલુ રહેવાના છે. તો જે પણ જેને કમ્પ્લેન હોય તો એ તાકીદે ત્યાં આગળ લઈને એમની દવાની સારવાર લઈ શકે છે. કેટલા લોકો હોમ ક્વોરન્ટાઇન છે જિલ્લા? હાલમાં અત્યારે જે વિદેશથી આવેલા છે એમાંથી 126 હાલમાં અત્યારે હોમ ક્વોરન્ટાઇન છે. તે સિવાય જિલ્લા બહારથી આવેલા લગભગ અંદાજિત 30000થી પણ ઉપરની પબ્લિક ને હાલમાં હોમ ક્વોરન્ટાઇન કરી છે લોકો તરફથી અને માન્ય કલેક્ટર સાહેબશ્રી તરફ પણ લોકો જે કંટ્રોલ રૂમ છે જિલ્લાનો તેમાં કમ્પ્લેનો પૂછી રહ્યા છે, સૂચનો મંગાવી રહ્યા છે કે સાહેબ અમારે ત્યાં ગામડામાં કે અમારા મહોલ્લામાં કે શેરીમાં કે સોસાયટીમાં બહારથી લોકો આવેલા છે તો અમારે મેડિકલ ચેકઅપ કરવાની જરૂરિયાત ખરી કે કેમ. તો તે બાબત જણાવવાનું કે જો એમને રોગના લક્ષણો ના હોય તો એ પોતે ઘરે જ હોમ ક્વોરન્ટાઇન રહે છે, એમને બિનજરૂરી ઘરની બહાર નથી આવવાનું. જો એમને કાંઈ સાઇન સિમ્ટમ્સ દેખાય તો એ તાકીદે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરે જેથી અમે એમની જરૂરી મેડિકલ તપાસ કરી અને જરૂર લાગે તો એના કોરોના શંકાસ્પદ કેસ તરીકે એને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી શકીએ.